આજના સમયે હિન્દુ મુસ્લિમ વચ્ચે ભેદરેખાઓ સર્જાઈ છે ત્યારે હજુ પણ કોમી એકતાની મિસાઈલ ગામડાઓમાં જોવા મળે છે. અમે આપને બતાવીશું એક એવું મંદિર જ્યાં રામલલના મંદિર માટે જમીનથી લઈને નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે એક મુસ્લિમ પરિવારે કરી અને રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંતો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે સૌ કોઈ એક જ વાત કરી રહ્યા છે કે આ રામ મંદિર નવનિર્માણ એક મુસ્લિમ પરિવારે કર્યું. નિર્માણ થયેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જોઈએ આ રિપોર્ટમાં. અમરેલીના ધારી ગીરનું જરગામ એટલે અહીં માત્ર જરગામે આશરે 1200ની વસ્તી ધરાવતા ગામે જોવા મળી કોમી એકતાની મિસાલ હોય તો એ છે અહીં બનાવેલ રામજી મંદિર. જરગામે સત્તાધારના સંતાપા ગીગાના વારસદારો રહે છે. લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે પણ આપા ગીગાના કારણે હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા અને ઉર્મીઓ હજુ અકબંધ જોવા મળેલ. લલિયા પરિવારના મોભી ગણાતા દાઉદભાઈ લલિયા અને તેમના સહપરિવાર કુટુંબ દ્વારા પોતાના આંગણામાં વર્ષો જૂના રામજી મંદિર તાઉતે વાવાઝોડામાં સાવ જર્જરિત થઈ જતા આ મંદિરને વિશાળ મંદિર સ્થપાઈને તેમાં સંતો મહંતોને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહીને ચાર ચાંદ લગાવે તેવી ધગસ દાઉદભાઈ અને તેમના ભાઈઓ અને ભત્રીજાઓને હતી ને જમીન સાથે રામજી મંદિરનું નિર્માણ કાર્ય સત્તાધારના મહંત પૂજ્ય વિજય બાપુના વરદ હસ્તે કરાવી રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રામાયણી કથાકાર મુરારી બાપુ જૂનાગઢ શિવનાથ બાપુ વિજય બાપુની પ્રેરક હાજરી વચ્ચે એક ધર્મસભા દાઉદભાઈ લલિયા મુસ્લિમ હોવા છતાં યોજીને દરેક સંતો અને રાજકીય મહાનુભાવો આજના હિન્દુ મુસ્લિમ વચ્ચેના ભેદભાવવાળા વાતાવરણ વચ્ચે સુનેરી સુગંધ સમાન દાઉદભાઈ લલિયાએ હિન્દુ સમાજ ગૌરવ લઈ શકે અને મુસ્લિમ પરિવારે ભગવાન રામનું મંદિર સ્થાપીને અર્પણ કર્યું ત્યારે દાઉદભાઈ પણ હર્ષિત થઈ ગયા હતા. ભારત દેશ એવો દેશ છે કે જ્યાં દરેક ધર્મના વડાઓ કરતાં ધાર્મિકતા વધુ છે અને ગામડાઓમાં હજુ પણ ધર્મને કોમી એકતા ભાઈચારાની ભાવનાઓ વધુ અકબંધ જોવા મળી રહી છે. ત્યારે કોંગી દિગ્ગજ સર્વગ્રસ્ત હેમલભાઈ પટેલની દીકરી મુમતાજ પટેલ અને પ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે પણ દાઉદભાઈ લલિયાની હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને મુસ્લિમ દાઉદભાઈની ભગવાન રામ પ્રત્યેની આસ્થા ઉજાગર કરીને દેશમાં એક નવતર ચીલો ચીતર્યો હોવાનું જણાવ્યું. રામાયણ દ્વારા દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા વિશ્વ વંદનીય બનેલા મોરારી બાપુએ પોતાના વક્તવ્યમાં મુસ્લિમ દાઉદભાઈ લલિયા અને લલિયા પરિવારજનોની ભગવાન રામ પ્રત્યેની લાગણીઓ આજે જરગામમાં અમિત સ્વરૂપે વર્ષી પડી હતી ને આખું ગામ મોરારી બાપુ રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારીને 1.25 લાખ મંદિરમાં અર્પણ કર્યા હતા. દેશમાં કોમી ભેદભાવ અને જ્ઞાતિઓ પ્રત્યેના દૂષણો ઘર કરી ગયા હોય ત્યારે ગાંધીના ગુજરાતમાં આજે ધારી ગીરના જરગામે એક નવતર ચીલો ચીતરીને મુસ્લિમ પરિવારે રામજી મંદિર નિર્માણ કરવામાં આવ્યું. અશોક મણવર, જેડેશ ટીવી, અમરેલી. बस यही कहना चाहूंगी कि बहुत ही बड़ा एकता का मैसेज भेजा गया है जर गांव से. एक मुसलमान परिवार ने राम जी मंदिर का फिर से स्थापना करी. 300 साल से इस गांव में है और साइक्लोन में जो इसका नुकसान हुआ था उसके बाद उन्होंने ये प्रण लिया कि फिर से इसको खड़ा करेंगे. तो ये बहुत ही बड़ा एकता का प्रतीक है और ये मैसेज जाना चाहिए पूरे देश में आज के माहौल में हिंदू मुस्लिम एकता के लिए बहुत ही ज़्यादा ज़रूरी था ये.